નમસ્કાર દોસ્તો, શું તમે માની શકો કે આજના યુગમાં પણ ભારતમાં અને ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં વહે છે ઘીની નદીઓ? જી હા, આ ગામનું નામ છે રૂપાલ, જ્યાં દર વર્ષે આસો મહિનાની સુદ નોમના દિવસે નીકળે છે માતાજીની પલ્લી અને તેમાં લાખો લીટર ઘીની વહે છે નદીઓ, ઘીનો કરાય છે અભિષેક. પણ હવે સવાલ એ છે કે આ રૂપાલ ગામ ક્યાં આવેલું છે અને આ પલ્લી છે શું? અને સાથે જ સવાલ એવો પણ થાય કે શા માટે માતાજી પર ઘીનો અભિષેક કરવામાં આવે છે? તમે જુઓ, રસ્તા પર ઘી જ ઘી છે, જેને કેટલાક લોકો એક વાસણમાં લઈ રહ્યા છે. તો તમારા તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં હું આપીશ. જે ગામમાં નીકળે છે માતાજીની પલ્લી અને લાખો લીટર ઘીનો અભિષેક થાય છે, તે જ ગામમાં અત્યારે આપણે આવી ગયા છીએ. જી હા, આ ગામનું નામ છે રૂપાલ, જે આવેલું છે ગાંધીનગરથી માત્ર 13 કિલોમીટરના અંતરે. હવે આપણે આ મંદિરમાં જઈશું. આ જ મંદિરમાં બિરાજમાન છે માં વરદાયની, જે રૂપ છે માં દુર્ગા એટલે પાર્વતીનું. સાથે જ આપણે માતાજીના દર્શન કરીશું અને જાણીશું આખો ઇતિહાસ. તો દૂરથી કંઈક આવું દેખાય છે માં વરદાયનીનું આ મંદિર. જી હા, અત્યારે આ મંદિરને મોટું બનાવવાની કામગીરી ચાલી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે માતાજીના આ નવા મંદિરનું નિર્માણ કરાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો અને સાથે જ તેમણે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી હતી. પરંતુ હવે આ મંદિરને ફરીથી બનાવડાવી રહ્યું છે અને પહેલા કરતા વધુ મોટું આ મંદિર બનશે. જી હા, આ જ એ મંદિર છે જ્યાંથી નીકળે છે માતાજીની પલ્લી અને આખા ગામમાં ફરીને બીજા દિવસે આ મંદિરમાં આવે છે એ પલ્લી. તો તમે હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ છે એ મંદિર, જે છે માતા વરદાયનીનું આ મંદિર. અને આ મંદિર આવેલું છે રૂપાલ ગામમાં. હવે આપણે આ મંદિરની અંદર જઈશું અને જોઈશું કે માતાજીની મૂર્તિ કેવી છે. સાથે જ આપણે એ પણ જોઈશું કે અંદરથી આ મંદિર કેવું લાગે છે. તો ચાલો હવે ધીમે ધીમે આપણે આ મંદિરની અંદર જઈએ અને સાથે જ આપણે એ પણ જાણીશું કે આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે અને ક્યારથી આ મંદિર સાથે આ પલ્લી નીકળવાની શરૂઆત થઈ હતી. તો ચાલો હવે આપણે જઈએ મંદિરની અંદર. તમે જુઓ, આ છે મંદિરનો એક ગુંબજ, ખૂબ જ વિશાળ છે અને અહીંયા લાખો ભાવિકો રોજ આવતા રહે છે. આખું વર્ષ દરમિયાન ભાવિકો અહીંયા આવે છે અને કરે છે માતાજીના દર્શન. તો આ છે માતાજીની એ પાવનકારી મૂર્તિ, જેના દર્શન માત્રથી ભાવિકોના તમામ દુઃખ દર્દ થઈ જાય છે દૂર. તમે જુઓ, અહીંયા ઘણા બધા ભાવિકો નિયમિત આવતા રહે છે, જેને મંદિરના પૂજારી ચાંદલો કરે છે, ઉપરાંત પ્રસાદી આપે છે. તો તમે પણ જ્યારે આ મંદિરની મુલાકાત લેશો ત્યારે ત્યાંથી પ્રસાદી લેવાનું ભૂલશો નહીં. તો આજ એ માતાજીની પાવનકારી મૂર્તિ છે જે અહીંયા બિરાજમાન છે. અને આજ એ માતાજી છે જેની પલ્લી દર વર્ષે આસો મહિનાની સુદ નોમના દિવસે નીકળે છે, જેમાં લાખો લીટર ઘીની અર્પણ કરવામાં આવે છે, એટલે કે ઘીનો અભિષેક કરવામાં આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે 5 લાખ લીટર, જી હા, 5 લાખ લીટર ઘીનો અભિષેક માતાજીની પલ્લી પર કરવામાં આવે છે. અને અંદાજે 12 લાખથી લઈ અને 15 લાખ ભાવિકો તે દિવસે અહીંયા ઉમટે છે. સ્વાભાવિક છે કે આટલા બધા લોકો એકસાથે રૂપાલ ગામમાં આવે એટલે ભીડ પણ ખૂબ જ થતી હશે. જી હા, ભીડ તો ખૂબ જ થાય છે, પરંતુ આજ દિન સુધીના ઇતિહાસમાં ક્યારેય મોટી દુર્ઘટના નથી સર્જાઈ. માતાજીના આશીર્વાદના કારણે જ હેમખેમ પાર ઉતરે છે માતાજીની પલ્લી. તો તમે અત્યારે જોઈ રહ્યા છો મંદિરનો ઉપરનો ભાગ. આ છે મંદિરનું ગુંબજ, ખૂબ જ સુંદર નકશીકામ છે આ મંદિરનું. અને જે પરંપરા
પરંપરા જે છે એક પ્રકાર યુનિક પરંપરા છે કે દુનિયામાં આ એક એવો તહેવાર છે અથવા તો આ એક એવું સ્થળ છે કે જે જગ્યા ઉપર પલ્લીમાં ઘણું બધું ઘી હોમી અથવા તેનો અભિષેક કરી અને લોકો માનતા રાખતા હોય છે એટલે એક યુનિક પ્રકારનું છે આ માતાજી છે વરદાયની માતા છે બ્રહ્મચારીની માતાજી છે અને આમ જોવામાં આવે તો પાંડવકાલીન એટલે કે પાંડવોને માતાજી વરદાન આપેલું હતું અને તે પછી એ વરદાયની માતા હવે તો તમને પણ સમજાઈ ગયું હશે કે ગાંધીનગરના રૂપાલ ગામમાં શા માટે પલ્લી નીકળે છે એક ખાસ વાત એ પણ છે કે જે ઘીનો અભિષેક કરાય છે તે ઘીનો ઉપયોગ માત્ર ને માત્ર આ ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે બીજા કોઈ લોકો આ ઘીનો ઉપયોગ નથી કરી શકતા તો દોસ્તો મને આશા છે કે રૂપાલની પલ્લીનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર